गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत छे। आजे धोरण 8 विषय गणित में आपणे स्वाध्याय नंबर 3.1 ना 5 થી 7 दाखलाओनी गणतरी करीशुं। त्यारबाद दाखला नंबर 5 छे के नियमित बहुकोण एटले शुं। तो विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे नियमित बहुकोण एटले आपणे सौ जाणीए छीए કે નિયમિત શબ્દ આવે એટલે કે એના બધી બાજુઓ હોય કે ખૂણા હોય બધું કેવું હોય સરખું હોય એને આપણે નિયમિત કહેવાય। પછી બહુકોણ હોય કે નિયમિત ત્રિકોણ હોય, નિયમિત ષટ્કોણ હોય, કોઈ પણ આકાર હોય, નિયમિત એટલે કે એનું બધી બાજુઓ અને ખૂણા કેવા હોય સરખા। તો સૌ પ્રથમ આપણે એની વ્યાખ્યા સ્વરૂપે અહીં લખીએ કે નિયમિત બહુકોણ એટલે એની જે બે શરતો છે તો આપણે બધી ક્રમમાં લખીએ કે પહેલું કે અંદરના બધા જ ખૂણાઓના માપ એ કેવા હોય વિદ્યાર્થી મિત્રો, તો કે સરખા હોય। ત્યારબાદ બીજું લખીએ કે બહુકોણ ની બધી જ બાજુ બાજુઓના માપ એ પણ કેવા હોય વિદ્યાર્થી મિત્રો, સરખા હોય। ત્યારબાદ આગળ લખ્યું છે કે એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુઓ હોય, 4 બાજુઓ હોય અને 6 બાજુઓ હોય। તો આપણે માગ્યા મુજબના જે બહુકોણો છે એ લખીએ કે બહુકોણના નામ, અથવા તો માગ્યા મુજબના બહુકોણના નામ તમે કોઈ પણ છે લખી શકો। તો લખીએ કે માગેલા બહુકોણના નામ, તો અહીં પહેલો માગેલો બહુકોણ કયો છે, તો 3 બાજુ વાળો। તો વિદ્યાર્થી મિત્રો, 3 બાજુ હોય એટલે કે ત્રિકોણ થાય, આપને ખ્યાલ આવે। ત્રિકોણના અંદર 3 પ્રકાર કે સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ અને ત્રીજું છે કે સમબાજુ ત્રિકોણ। સમ એટલે કે સમાન, બધી બાજુ સમાન હોય ત્રિકોણ। તો અહીંયા આપણે નિયમિત શબ્દ વાપર્યો, નિયમિત એટલે પણ બધી સમાન બાજુઓ થાય, તો અહીંયા ત્રિકોણનું નામ શું થશે, સમબાજુ ત્રિકોણ। ત્યારબાદ બીજો છે કે જેમાં 4 બાજુ હોય, તો 4 બાજુઓ હોય એટલે વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ કે ચોરસ બને, પણ ચતુષ્કોણની બધી બાજુઓ છે એ સરખી હોતી નથી, જ્યારે ચોરસ છે અને બધી બાજુ કેવી હોય સરખી, તો અહીં કોણ થશે, ચોરસ। તેવી જ રીતે ત્રીજો છે કે જેની 6 બાજુ હોય, તો 6 બાજુ હોય એવો નિયમિત બહુકોણ કયો, તો 6 બાજુ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એને ષડ્કોણ કહીએ। અહીં નિયમિત શબ્દ વાપરેલો છે તો આપણે આગળ શું લખ્યું કે નિયમિત ષટ્કોણ, નિયમિત ષટ્કોણ। ત્યારબાદ દાખલા નંબર 6 કે નીચેની આકૃતિમાંથી x ખૂણાનું માપ છે મેળવો, કે જેમાં તમને 3 ખૂણાના માપ છે આપેલા છે, દાખલા તરીકે 50, 130, 120 અને x, તો x જે ખૂણો છે એનું માપ આપણે મેળવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે ચતુષ્કોણ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખ્યા કે કેટલો થાય છે, 360 ખૂણાઓના માપનો સરવાળો બરાબર 360। કદાચ તમને યાદ ન પણ રહે કે ખૂણાઓનો સરવાળો 360 થાય છે, તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે n-2 × 180, જે આપણે આગળ તાર્યું, એન એટલે બાજુ કેટલી છે, 4 બાજુઓ છે, તો 4 મૂકો, 4-2 એટલે કે 2 × 180 કરો એટલે કેટલા થશે, 360। તો અહીં આપણે લખ્યું કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો છે એ 360 છે। તો હવે
આપણે સરવાળો છે સારે સાર ખૂણાનો કરવાનો છે. તો આપણે શરૂ કરીએ. પહેલો ખૂણો એક્સ 120, 130 અને 50. સરવાળો કરવાનો છે એટલે તમે કોઈ પણ આડાવાળા છે એ ગણતરી કરી શકો. એમ નથી કે એક્સથી જ શરૂઆત કરવી. બરાબર 360 જે આપણે ખ્યાલ છે તો આપણે બરાબર મૂકી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સને છે સૂત્રનો કરતાં બનાવવાનો છે. તો એક્સની સાથે છે એના બધાને હું પહેલાં સરવાળો કરું. 120 + 130 એટલે થશે 250, +50 એટલે 300. 250 + 50 એટલે કેટલા થશે? 300 ડિગ્રી. બરાબર 160. આમનો એક્સને સૂત્રનો કરતાં બનાવું એટલે જે 300 છે એ ઓલી બાજુ જાય એટલે 360 - 300. એટલે વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરો, 360માંથી 300 જાય એટલે 160. તો એક્સ બરાબર 60 એટલે કે આપણે આ ખૂણાના માપ છે મળ્યું કે આ ખૂણો કેટલાનો હોય? 60નો. વિદ્યાર્થી મિત્રો તમારે અંદર લખવાનું છે, મારે જગ્યા નથી એટલે બહાર લખું છું. તો આવી રીતે છે આપણે અલગ અલગ આકૃતિ અહીં આપેલી છે કે જેના એક્સ ખૂણાના માપ છે આપણે મેળવવાના છે. ત્યારબાદ દાખલા નંબર બી છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિ જોઈએ તો 1, 2, 3 અને 4 બાજુ છે એટલે કે 4 બાજુવાળા ચતુષ્કોણ. આપણે ખૂણાના માપનો સરવાળો આગળના દાખલામાં જેમ હતો એમ પણ 360 થશે. તો અહીં લખીએ કે ચતુષ્કોણ ના ચારેય બાજુ અથવા તો ચારેય બાજુની પણ ખૂણા લખશું કે ચારેય ખૂણા ઓના માપનો સરવાળો બરાબર 360 એ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન થાય કે અહીં તો આપણે બે જ તે ખૂણા આપેલા છે તો આપણે એકને એક્સ ધારી લઈએ તો બીજો ત્રીજો ચોથો ખૂણો ક્યાં લેવા જેવો? વિદ્યાર્થી મિત્રો જો અહીં તમને હિંટ આપેલી છે કે આ ખૂણો 90નો છે તો એનો મતલબ શું થાય કે કોઈ આ એક રેખા છે એની સાથે એક આ બીજો એક કોણ પાડે છે તો આ રેખીય કોણની જોડો કહેવાય. એક અને આ બે આપણે જે જોડ મળી તો રેખીય કોણની જોડના સરવાળો હંમેશા કેટલો થાય? 180. બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. પછી આ ભલે આવી રીતે પણ જોડાયેલી હોય, દાખલા તરીકે જો અહીં આવી રીતે જોડાયેલી છે આ 60નો આપ્યો તો આપણે આ ખૂણો મેળવવો શું કરવાનું? તો 180 - 60 કરો એટલે વિદ્યાર્થી મિત્રો 120 એ આપણે આ 12ના ખૂણાનું માપ મળે. તો એવી જ રીતે તમને અહીં આ ને અહીં ત્રિકોણ દર્શાવેલું છે, મતલબ કે એ 90નો છે એવું કીધું છે. તો આપણે અહીં 180 - 90 છે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળે 90 એટલે કે આ ખૂણો છે તમને આપેલો જ છે બરાબર, પણ તમને છે એ સીધી રીતે આપેલો નથી, તમારે છે એને મગજ થોડુંક દોડવી અને જવાબ છે મેળવવાનો રહેતો. તો હવે આપણે ચાર ખૂણા મળી ગયા તો આપણે લખીએ કે એક્સ +70 + 60 + 90. આનો 90 લીધો એટલે 90 બરાબર 360 જે છે તેમને. તો તેથી એક્સના એક્સ રહેશે. આ બધાનો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરવાનો છે એટલે સરવાળો 7 + 6 + 9 એટલે કે 22 મીંડું આમનમ એટલે કે 120 - 360 થશે. તો વિદ્યાર્થી મિત્રો એક્સને સૂત્રનો કરતાં બનાવો એટલે કે 360 - 120 એટલે કે એક્સ બરાબર, વિદ્યાર્થી મિત્રો આપણે બાદબાકી કેટલી મળશે અહીં? 140 એટલે કે આપણો એક્સ ખૂણાનું માપ કેટલું છે? 140. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ દાખલા નંબર જે સી છે તેમાં તમને એક આવી આકૃતિ આપેલી છે. એમાં તમે જોશો તો માત્ર તમને એક જ માપ છે આપેલું છે, જ્યારે બે માપ છે એક્સ કીધેલા છે અને બે માપ છે તમને ખાલી દર્શાવેલા છે. તો સૌ પ્રથમ આપણે એ વિચારશું કે અહીં 5 બાજુઓ છે એટલે કે 5 - 2 × 180. 5 માંથી 2 જાય એટલે 3 × 180 એટલે વિદ્યાર્થી મિત્રો થશે 540. એટલે કે આપણે આ જે 5 ખૂણાઓનો સરવાળો છે એ કેટલો થશે? 540. હવે સૌ પ્રથમ આપણે અહીં આપણે બીજા દાખલામાં વાત કરી કે આ રેખીય જોડના ખૂણા છે 180માંથી આપણે બાદ કરવાના છે. તો સૌ પ્રથમ અહીં આપણે બે ખૂણાઓ આપ્યા છે એટલે રેખા પણ દોરેલી છે તો આપણે વિગત લખીએ કે અહીં ચતુષ્કોણ
અહીં ચતુષ્કોણના પાયાના, ચતુષ્કોણ છે આ રેખા ઉપર છે એટલે આપણે એવો શબ્દ વાપરી શકીએ પાયાના બે ખૂણા, બે ખૂણાઓ કેવા છે તો કે રેખીય છે, તો રેખિક જોડ ના ખૂણા છે. ખૂણા બનાવેલા છે તો ત્યારબાદ આપણે લખી બંનેની માપ મેળવીએ તો લખીએ કે પાયા, પાયાના બે ખૂણા ના માપ બરાબર. પહેલા પાયાનો માપ છે કુલ સરવાળો કેટલો થાય રેખીય કોણ ને જોડના જોડ 180 હોય, માઇનસ 70 આપણે પહેલા ખૂણા માટે બાદ કરીએ તો મળશે આપણે 110. તેવી જ રીતે બીજો ખૂણા માટે મેળવીએ તો બીજો બંને જોડના ખૂણાનો સરવાળો છે 180 માઇનસ બીજો છે 60 એટલે આપણે મળશે કે 120. હવે આ બે ખૂણા છે આપણે મળી ગયા એટલે હવે માત્ર આપણે એક્સ મેળવવાનો છે. તો હવે આપણે આપણો પંચકોણના અંદરના ખૂણાઓ લખશું, ચતુષ્કોણ આપણે શબ્દ વાપરી શકશું નહીં. તો અહીં લખીએ કે પંચકોણ ના અંદરના બધા ખૂણા ઓના માપનો સરવાળો. પંચકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો, તો સૌ પ્રથમ અહીં આપણે સરવાળો લખીએ તો બાજુ આપણે પહેલાં મેળવી લઈએ જે આપણે વાત કરી હતી એ પ્રમાણે આપણે લખીએ તો એન માઇનસ વન છે આપણું સૂત્ર હતું ગુણ્યા 180 હતા. એન એટલે અહીં કેટલી 5 બાજુ છે એટલે કે 5 માઇનસ 2 ગુણ્યા 180. વિદ્યાર્થી મિત્રો આજે મેં કીધું છે મૌખિક તમે કરીને પણ લખી શકો એટલે કે 3 ગુણ્યા 180 એટલે વિદ્યાર્થી મિત્રો થશે 340. ત્યારબાદ હવે આપણે છે ચતુષ્કોણ, આજે ચતુષ્કોણ છે એને એક્સ ખૂણાના માપ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આ પહેલાં હું જવા દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો હવે સૌ પ્રથમ આપણે પહેલાં 5 એ 5 ખૂણાના માપનો સરવાળો છે એ લખશું. તો લખું પહેલાં કે અહીં 30 પ્લસ એક્સ પ્લસ આ છે 120 આપણે અત્યારે મેળવ્યો તેની પછીનો તો 110 ત્યારબાદ એક્સ બરાબર 540. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હું એક્સને છે એક બાજુ સરવાળો કરું છું અને બાકીના અસલ જે ખૂણાઓ છે એના માપનો સરવાળો કરીએ તો એક્સ અને એક્સ એટલે કે 2x પ્લસ 30 120 અને 110 એટલે થશે 260 બરાબર 540. તો 2x બરાબર 160 ઓલી બાજુ જે છે અહીં પ્લસ છે બરાબરની ઓલી બાજુ જે છે એટલે માઇનસ થશે. તો 2x બરાબર 540માંથી 260 જે છે એટલે વધશે 280. આપણે એક્સની કિંમત મેળવવાની છે, અહીં 2x છે એટલે બે વધારાના છે સામેની બાજુ જાય ગુણાકારમાં છે એટલે ક્યાં જશે ભાગાકારમાં જશે એટલે કે એક્સની કિંમત વિદ્યાર્થી મિત્રો 180 ભાંગ્યા 2 કરો એટલે આપણે મળે 140. તો એક્સની કિંમત કેટલી મળી 140 એટલે કે આ બંને ખૂણા કેટલા છે 140ના 140ના. ત્યારબાદ દાખલા નંબર ડી જુઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક આકૃતિ આપેલી છે, સૌ પ્રથમ આપણે આકૃતિમાં જોઈશું તો આપણે ખ્યાલ આવે કે માત્ર એક જ ખૂણાનું માપ આપેલું છે એટલે કે બાકીના આપણે 4 ખૂણાઓનું માપ છે ક્યાંથી મેળવું. તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો તો એની બધી જ બાજુ ઉપર 2 તમને ઇક્વલની સાઇન આપેલી છે. એનો મતલબ એવો છે કે આ બાજુ આ બાજુ આ બાજુ અને આ એટલે કે 5 એ 5 બાજુઓ કેવી છે અહીં સરખી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે 5 બાજુ એને આપણે કેવા કહેવાય પંચકોણ અને સરખી હોય તો આપણે એને શું કહેવાય નિયમિત. એટલે કે અહીં નિયમિત પંચકોણની આકૃતિ આપેલી છે તો અહીં પહેલાં આપણે લખીએ કે અહીં અહીં આપેલી આકૃતિ એ નિયમિત
पंचकोण नी छे। अहीं आपेल आकृति केवी छे, नियमित पंचकोण नी। त्यारबाद विद्यार्थी मित्रों हवे आपणे छे एक्स, एक बाजूनुं माप एक्स छे। नियमित एटले एनो मतलब आपणे आगळ भणी गया कि एनी बधी बाजुओ अने बधा खूणाओ केवा सरखा होय। तो अहीं आपणे लखी शकीए कि धारो के आ दरेक ખૂણાનું માપ એકનું, વિદ્યાર્થી મિત્રોએ એક્સ આપેલું છે એટલે કે બધાનું માપ કેવું હશે, એક્સ જ હોય એટલે એક્સ છે એવું આપણે કહી શકીએ। ત્યારબાદ આપણે બધી બધા ખૂણાઓના માપનો સરવાળો છે આપણે ખ્યાલ હોવો જોઈએ કે કે આપણે સરવાળાની બરાબર લખવાના છે। તો આપણે લખીએ કે નિયમિત પંચકોણ ના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો। વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર તારવ્યું કે એન માઇનસ ટુ ગુણ્યા 180। હવે એન એટલે અહીં કેટલી બાજુઓ છે, તો કે 5, એટલે કે 5 માઇનસ 2 ગુણ્યા 180 થશે, એટલે 5માંથી 2 જાય એટલે 3 ગુણ્યા 180 થશે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકશું કે અહીં જે પંચકોણ આપેલું છે, નિયમિત પંચકોણ, એની બધી જ બાજુઓના માપ છે એ કેટલો થશે, 540। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધી જ બાજુઓના ખૂણાઓ છે એનો સરવાળો કરીએ। તો પહેલાં આ છે જવા દઉં છું। તો વિદ્યાર્થી મિત્રો બધા જ ખૂણાઓને આપણે એક્સ ધારીએ એટલે 5 ખૂણા છે, તો હું લખી શકું કે એક્સ પ્લસ એક્સ, તેથી એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ બરાબર 5 બાજુના ખૂણાના માપનો સરવાળો કેટલો મળ્યો આપણે, 540। તો હવે બધા એક્સનો સરવાળો કરો એટલે કે 5x બરાબર 540 થશે। આપણે એક્સ જોતો છે, 5 વધારાના છે, ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય, બરાબરની સાઈન વટે એટલે ભાગાકારમાં ગયા એટલે કે છેદમાં 5। તો એક્સ બરાબર 540 ભાંગ્યા 5 કરશો એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે 108। તો અહીં આપણે કહી શકીએ કે આ નિયમિત પંચકોણના દરેક ખૂણાનું માપ 108 ડિગ્રી છે। ત્યારબાદ દાખલા નંબર 7માં પહેલો એક વિદ્યાર્થી મિત્રો તમને ત્રિકોણ આપેલો છે, 3 બાજુઓ છે એટલે કે શું છે, ત્રિકોણ આપેલો છે, અને તમને કીધું કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ શોધો, એટલે કે આપણે એક્સ વાય અને ઝેડ એટલે કે 3 ખૂણાઓના માપ, પણ કેવા, બહિર્મુખ ખૂણા છે, અંદરના ખૂણાઓ નથી, એ 3 ખૂણાઓના માપનો સરવાળો છે આપણે મેળવવાનો છે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ થી શરૂઆત કરીએ, તો આપણે આ વાત કરી કે રેખીય કોણ એટલે એક રેખા સાથે જો બે ખૂણા પડતા હોય તેને કેવા કહેવાય, રેખીય જોડના ખૂણા। તો એનો સરવાળો કેટલો થતો, 180, એટલે હું આ બંનેનો સરવાળો કરી શકું કે એક્સ પ્લસ 90 બરાબર 180। આપણે લખીએ કારણ કે રેખિક જોડના ખૂણા। ત્યારબાદ હવે તમારે એક્સ મેળવવો છે એટલે એક્સને સૂત્રનો કર્તા બનાવવું, તો શું થશે, 180 90 ઉલ્પા છે એટલે કે માઇનસ 90, તેથી એક્સની કિંમત મને મળે 90। હવે મને એક્સ છે એ મળી ગયો, તો હવે મારે વાય મેળવવો છે, તો હું લખી શકું વાય, બીજું લખું વાય, કે વાય બરાબર, વિદ્યાર્થી મિત્રો અંતઃ સમ્મુખ કોણનો સરવાળો છે એ અહીં આપણે લેવાનો છે। અંતઃ સમ્મુખ કોણ એટલે કે અંદરના બે જે ખૂણા હોય એનો સામેનો બહારનો ખૂણો આ બંનેના સરવાળા બરાબર થાય એને કહેવાય અંતઃ સમ્મુખ કોણનો સરવાળો। તો અહીં હું લખું કે 30 પ્લસ 90 30 પ્લસ 90 એટલે કે મને વાય મળે છે 120। કારણ આપી શકીએ અહીંયા કે અંતઃ સમ્મુખ કોણ
નો સરવાળો. અથવા વિદ્યાર્થી મિત્રો તમને એમ યાદ ન રહે કે અંતઃ સમૂહકોનો સરવાળો એટલે કે આ બે ખૂણા અંદરના બે ખૂણાનો સરવાળો આ બહારના ખૂણા બરાબર થાય, આવું કાંઈ યાદ ન રહે, અંતઃ સમૂહકોણ યાદ ન રહે, તો તમારે સિમ્પલ વિચારવાનું કે ત્રિકોણના અંદરના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે તમારે 180માંથી 90 બાદ કરવાના, એટલે 90 વધ્યા, 90માંથી 30 બાદ કરો. એટલે એવી રીતે તમારે કરવાનું છે કે કુલ સરવાળો છે, માની લો કે અહીંયા અત્યારે હું કોઈ પ્રશ્ન હાથ મૂકી દઉં છું, એટલે કે ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180 થાય, એટલે પ્રશ્નાર્થ પ્લસ 30 પ્લસ 90 બરાબર 180. તો હવે મારે પ્રશ્નાર્થ એટલે કે આ ખૂણો મેળવવાનો છે. તમે કોઈ એક્સ વાય ઝેડ કોઈ બીજું પણ નામ આપી શકો જ્યાં એ વપરાણેલું ન હોય તેવું. તો હું શું કરીશ કે 180 આ બંનેનો સરવાળો કેટલો થાય છે? તો 120, ઓલી બાજુ જાય તો માઇનસ 120. તો 180માંથી 120 કાઢીશ એટલે મને 60 મળશે. એટલે કે આ ખૂણો મને અંદરનો છે 60 મળ્યો. આ જો મને અંદરનો 60 મળે તો આ રેખીય કોણના જોડની જોડ એટલે કે હું 180માંથી 60 બાદ કરીને આ વાય 120 મેળવી શકું. તો વિદ્યાર્થી મિત્રો તમને આ ન આવડે અંતઃ સમૂહક કોણ, તો તમે આવી રીતે પણ છે આ વાય મેળવી શકો. તો પણ કેટલો મળ્યો? 120. એટલે કે આપણે વાય મળી ગયો. ત્યારબાદ હવે આપણે મેળવીએ ત્રીજો ખૂણો જે ઝેડ છે. તો ઝેડ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો જો અહીં રેખીય કોણ બને છે, એક રેખા એની સાથેનો બનતો આ ખૂણો એટલે કે રેખીય કોણનો જોડ, એટલે કે શું લખી શકાય છે અહીં? તો અહીં હું લખી શકું કે 180 માઇનસ 30 કરું, કુલ 180 હોય એમાંથી 30 બાદ કરું એટલે ઝેડ મળે. તો 180 માઇનસ 30 કરું એટલે વિદ્યાર્થી મિત્રો મળે છે 150. તો આ કોનું માપ થયું? ઝેડનું. આપણે વિદ્યાર્થી મિત્રો અહીં શું માગ્યું છે કે ત્રણનો સરવાળો માગ્યો છે. એટલે હવે આપણે લખીએ કે હવે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર એક્સની કિંમત તો કે 90 ડિગ્રી પ્લસ વાયની કિંમત તો કે 120 અને તેવી જ રીતે ઝેડની કિંમત 150. તો આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરો એટલે વિદ્યાર્થી મિત્રો થાય 360. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ ખૂણાઓના માપ છે પૂછી શકાય. માત્ર આપણે આપણા જે નિયમો ભણ્યા એના આધારે આપણે વિચારવાનું છે કે કેવી રીતે આ માપ આપણે મેળવવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7ની અંદર બીજો છે, એમાં પણ આપણે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એટલે કે ત્રણ ખૂણાના માપનો છે આપણે સરવાળો છે તે પૂછ્યો છે. અહીં વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ એટલે કે ચારે ચાર ખૂણાનો આપણે સરવાળો છે મેળવવાનો છે. તો સૌ પ્રથમ અહીં અંદર જો તમે તો 1, 2, 3 અને ચોથો જે ખૂણો છે એનો માપ આપેલો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો એ ખૂણાને આપણે કોઈ પણ એક ખૂણાનું અત્યારે નામ આપી દઈએ. માની લો કે આ ખૂણાને અત્યારે હું કોઈ એચ નામ આપું છું. હવે આપણે સૌ પ્રથમ શું કામ કરવાનું? તો કે આપણે સૌ પ્રથમ એચ ખૂણા છે એનું માપ મેળવીએ, ત્યારબાદ છે આપણે અંદરના બહારના ખૂણાઓ છે મેળવી શકશું. તો એ લખું કે સૌ પ્રથમ એચ ખૂણાનું માપ એ શોધવું પડશે આપણે. તો એ ખૂણો એટલે કે આ કેટલી બાજુ છે? ચાર બાજુ છે. એટલે કે ચતુષ્કોણના આપણે અંદરના ખૂણાના માપનો સરવાળો એ સૌ પ્રથમ લખીએ કે ચતુષ્કોણ ના અંદરના બધા જ ખૂણા ઓના માપનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો કેટલો થાય છે? 360. જો તમને ન યાદ હોય તો તમે n માઇનસ 2 ગુણ્યા 180 કરીને મેળવી પણ શકો છો. તો હવે આપણે એચ ખૂણાનું માપ મેળવવું છે, તો હું લખીશ બધાનો સરવાળો કરું કે એસ પ્લસ 120 પ્લસ 80 પ્લસ 60 બરાબર 360. તો અહીં મને એસને સૂત્રનો કરતા બનાવું
सौ प्रथम आप बने बधा सरवाड़ो करिए तो तरनो सरवाड़ो के थे विद्यार्थी मित्रों 12 + 8 + 6 = 26 अने मींडू आम नम बराबर 360। एस ने सूत्र करता बनाव एट्ले विद्यार्थी मित्रों 360 तो बराबर की ओली बाजू है तो आ बराबर की ओली बाजू जाए प्लस से तो क्या थे -260। 360 माथी 260 जैसे એટલે વિદ્યાર્થી મિત્રો મને એચ ખૂણાનું માપ છે એ 100 ડિગ્રી મળશે એટલે કે હવે આપણે આનું માપ છે એ મેળવી લીધું। હવે આપણે એક્સ વાય ઝેડ અને ડબલ્યુ ખૂણાના માપ છે મેળવવાના છે તો સૌ પ્રથમ આને છે હું જવા દઉં છું। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એચ ખૂણાનું માપ 100 મળ્યું તો અહીં લખીએ કે 100 ડિગ્રી સેલ્સિયસ। હવે આપણે એક્સનું માપ મેળવવું છે તો તેથી લખું કે એક્સ પ્લસ 120 રેખીય કોણના જોડાણનો સરવાળો બરાબર 180 કૌંસમાં આપણે લખી શકીએ કે રેખીક જોડના ખૂણા તો તેથી x ને સૂત્રનો કરતા બનાવું તો 180 - 120 એટલે x ની કિંમત વિદ્યાર્થીઓ મિત્રો આપણે મળે 60। ત્યારબાદ હવે આપણે વાયની કિંમત મેળવીએ તો વાય બરાબર વાય પ્લસ 80 થશે તેવી જ રીતે વાય પ્લસ 80 બે ખૂણાના માપનો સરવાળો બરાબર 180 એ પણ રેખીય કોણ છે હવે આપણે કૌંસમાં છે અહીં લખતો નથી વિદ્યાર્થી મિત્રો તો શું થશે તો તેથી વાય બરાબર 180 - 80 તેથી વાય બરાબર આપણે ખૂણાનું માપ મળે 180 - 80 જાય એટલે કે 100। તેવી જ રીતે ત્યારબાદ ઝેડનું માપ છે આપણે મેળવીએ એક્સ વાય અને હવે ઝેડ તો ઝેડ પ્લસ 60 બરાબર 180 આ પણ રેખીય કોણના જૂણા છે ત્યારે લખતો નથી વારખેલા વિદ્યાર્થી મિત્રો અહીં લખું કે ઝેડ પ્લસ 60 બરાબર 180 રેખીય તો ખાલી લખું છું અત્યારે રેખીક તો તેથી ઝેડ બરાબર 180 - 60 તો તેથી ઝેડની કિંમત વિદ્યાર્થી મિત્રો મળે છે આપણે 120। એવી જ રીતે હવે ડબલ્યુની કિંમત મેળવીએ તો ડબલ્યુ બરાબર અથવા તો ડબલ્યુ પ્લસ અંદરનો ખૂણો આપણે મેળવી લીધો છે 100 બરાબર 180 આ પણ રેખીક તો તેથી ડબલ્યુ બરાબર 180 - 100 એટલે કે આપણે ડબલ્યુની કિંમત કેટલી મળશે 80। તો હવે આપણે ત્રણે ખૂણાના માપનો સરવાળો મેળવવાનો છે ચારે ચાર ખૂણાના માપનો સરવાળો તો અહીં લખીએ કે આમ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ બરાબર એક્સ એટલે 60 પ્લસ વાય એટલે 100 ઝેડ એટલે વિદ્યાર્થી મિત્રો થશે 120 અને એવી જ રીતે ડબલ્યુ એટલે 80 મળ્યા તો ત્રણ ચારે ચારનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કરો એટલે મળશે આપને 360।